जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? मजा में छो ने बदा? तो बराबर। आपणू चेप्टर नंबर 3, प्रवाह विद्युत। ज्या लेक्चर में आपणे बेटरी नू VMF, टर्मिनल वोल्टेज अने आंतरिक अवरोध विषे भण्या हता, याद छे ने? त्यार पछीनो मुद्दो आवे छे श्रेणी समांतर अवरोधनो। पण मैं त्यारे लेक्चरमां वात करी हती कि आ मुद्दो आपणा सिलेबसमांथी लगभग निकळी जवानो छे, एटले तमारो समय न बगड़े એટલા માટે એની આપણે ડિસ્કશન કરેલ નહોતી। સાથે મેં તમને એમ પણ કીધેલું હતું કે ભાઈ આ સૂત્રોનો ઉપયોગ કરીને દાખલાઓ તમે ગણી શકો અથવા તો પૂછાઈ શકે, કારણ કે ઓલરેડી આમ તો તમે ધોરણ 10માં ભણી જ ગયેલા છો। ક્લિયર થાય છે? એ સૂત્રોને છે રિવિઝન માટે અહીં લખેલું છે મેં। તો શ્રેણી અવરોધનું સૂત્ર શું હતું? સમતુલ્ય અવરોધ। શ્રેણીમાં કેમ મળે? સમતુલ્ય અવરોધ R=R1 R2। શ્રેણીનો ગુણધર્મ હોય કે દરેકમાં પ્રવાહ I સમાન, V એટલે સ્થિતિમાન જુદો જુદો, એના સમાંતરમાં સમતુલ્ય અવરોધ 1/R બરાબર 1/R1 1/R2 જેટલા અવરોધ હોય, મતલબ કે પરિણામીનું વ્યસ્ત બરાબર દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો બરાબર। એનો ગુણધર્મ શું હોય? કે દરેકનો વોલ્ટેજ V સમાન હોય, સમાંતરમાં જે અવરોધો જોડેલા હોય એ દરેકના વોલ્ટેજ V સમાન થાય, ધ્યાન રાખજો, અને I જુદો જુદો હોય, બરાબર છે? વધારાનું એક ત્રીજું સૂત્ર પણ લખ્યું છે જે ઓલરેડી ગુણધર્મ છે આમ તો સમાંતર જોડાણનો। કેનો? સમાંતર જોડાણનો। હવે આ શબ્દ લખ્યો છે પ્રવાહ વિભાજન, એટલે કે જ્યારે બે અવરોધો સમાંતરમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે કુલ પ્રવાહ આવતું હોય, બેમાં વિભાજન થશે, અને વિભાજન એ માત્ર ક્યારે થાય? સમાંતર હોય તો, શ્રેણીમાં તો આમ આવેલું જ જવાનું, શ્રેણીમાં કંઈ પ્રવાહનું વિભાજન થવાનું ન હોય, દરેકમાં એક સરખો પ્રવાહ હોય જ, જુદો જુદો હોય ત્યાં વિભાજનનો પ્રશ્ન થાય। તો જ્યારે બે અવરોધો સમાંતરમાં હોય ત્યારે પ્રવાહ વિભાજનનું સૂત્ર, માની લો કુલ પ્રવાહ આવતો હોય, હવે આ R1 R2 બે અવરોધમાં વિભાજન થઈને I1 I2માં વિભાજન થતો હોય, તો I1 I2 ગોતવા માટે આ પ્રવાહ વિભાજનના સૂત્રો યાદ રાખવાના, જેથી આપણી ગણતરી સરળ બને। હમણાં આપણે ઉદાહરણ જોશું, એમાં તમને એનું ઉપયોગી કરતા શીખવાડશું। તો પ્રવાહ વિભાજનનું સૂત્ર શું થયું? કે ભાઈ R1માંથી વહેતો પ્રવાહ I1 મારે કેમ ગોતવાનો? તો કુલ પ્રવાહ, મતલબ કે આ સમાંતર છે એમાં જાય છે કેટલો પ્રવાહ? I, કુલ પ્રવાહ ગુણાકારમાં, યાદ રાખજો તમારે જેમાંથી વહેતો પ્રવાહ શોધો, આપણે કયો ગોતવો છે? R1માંથી વહેતો પ્રવાહ I1 ગોતવો, તો એ સિવાયનો સમાંતરનો અવરોધ કોણ છે? R2। અને સૂત્રને યાદ એમ રાખજો, કુલ પ્રવાહ ગુણાકારમાં જેમાંથી પ્રવાહ શોધવો હોય એ સિવાયનો અવરોધ છેદમાં બીનો સરવાળો, તો મને I1 મળશે, એને I2 ગોતવો હોય તો કુલ પ્રવાહ એ સિવાયનો અવરોધ મતલબ R1 છેદમાં R1 હતા R2 બરાબર। તો આ માહિતી છે જે આપણે જોઈ લઈએ, અને એના આધારે આપણું જે ઉદાહરણ 3.5 છે, હવે ઉદાહરણ 3.5ની રકમ જુઓ બરાબર, તમને રકમ બોર્ડ ઉપર એ દેખાય છે। આકૃતિ 3.19માં આલા બરાબર, 1 ઓહ્મ આંતરિક ધરાવતી, આંતરિક અવરોધની સંજ્ઞા આરોલી, 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી, એટલે ખરેખર આમ જોવો તો એનું EMF સાથે અવરોધોનું એક નેટવર્ક છે, આને બોલાય નેટવર્ક, અવરોધોનું નેટવર્ક। નેટવર્ક એટલે કે જેમાં અવરોધો શ્રેણીમાં હોય, સમાંતર મિશ્રમાં હોય, એટલે અહીંયા સમાંતર દેખાય, પાછું એની એરે આ શ્રેણીમાં દેખાય, પાછું આ સમાંતર, એની એરે પાછું આ શ્રેણી, એટલે આવું જ્યારે શ્રેણી સમાંતર મિક્સમાં હોય ને મિત્રો, ત્યારે એને કહેવાય નેટવર્ક। એટલે આ 16 વોલ્ટની 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે એક નેટવર્ક જોડેલ છે, ઓકે? 3 પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન, નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગોતવો, નેટવર્કનો મતલબ આટલા ભાગનો, આને નેટવર્ક કહેવાય, સમતુલ્ય અવરોધ ગોતવો। બી, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, એટલે આ જે કંઈ 5 અવરોધ છે મેં નામ આપી દીધા છે, R1 R2 R3 R4 R5, તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો। અને ત્રીજો પ્રશ્ન છે VAB, એટલે જો અહીંયા મિત્રો એ છે, આ B છે ને આ C છે ને આ D છે, તો ત્રીજો પ્રશ્ન છે દરેક અવરોધમાંથી, ત્રીજો પ્રશ્ન VAB એટલે A અને B વચ્ચે સ્થિતિમાન તફાવત, VBC એટલે B અને C વચ્ચે સ્થિતિમાન તફાવત, અને VCD એટલે C અને D વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધો, ઓકે? તો હવે A
વિભાગ એ એટલે આપણે પ્રશ્ન પૂછ્યો નેટવર્કનો સમતુલ્ય. તો સ્પષ્ટ જુઓ કે અહીંયા એ અને બી વચ્ચે આ બે અવરોધ કેવા છે, સમાંતર. સમાંતરનું આપણું સૂત્ર શું, વન અપોન આર બરાબર વન અપોન આર વન વત્તા વન અપોન આર ટુ. પણ આ તો વ્યસ્ત આપે, એટલે આને ગુણાકાર કરો તો આર વન વત્તા આર ટુ છેદમાં આર વન આર ટુ. પણ એ વન અપોન આર એટલે એને વ્યસ્ત કરો ત્યારે આર મળે ને, તો શું કહેવાય, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. એટલે ખાસ યાદ રાખો, જ્યારે બે જ અવરોધ આપેલા હોય અને સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ ગોતવા માટે આવું વ્યસ્તના સૂત્રોનો વિચાર ન કરતા સીધું જ સૂત્ર ઓલું લગાડવાનું, કયું, કે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો અહીંયા એ અને બી વચ્ચે આ ચાર ઓહમના બરાબર નેટવર્કમાં એ અને બી વચ્ચે આર વન અને આર ટુ સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ, એને આપણે આર ડેશ કહી દઈએ, તો આર ડેશ હોય તો આર ડેશ સીધો કેમ મળશે, બેનો ગુણાકાર એટલે કે આર વન વત્તા આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ. તો ચાર ગુણ્યા ચાર છેદમાં ચાર વત્તા ચાર, ચાર ગુણ્યા ચાર એટલે ચોકે ચોકે સોળ, ચાર વત્તા ચાર ને આઠ, સોળ ભાઈ આઠ એટલે જગતમાં બે ઓહમ. તો આનો સમતુલ્ય થયો બે ઓહમ, બરાબર છે. હવે આ તો એની સાથે શ્રેણીમાં હશે, હવે આના સમાંતરનો ગોતી લઈ. તો તે જ રીતે સી અને ડી વચ્ચે આર ફોર અને આર ફાઈવ નો સમતુલ્ય આર ડબલ ડેશ ગણીએ, તો ત્યાં પણ આર ડબલ ડેશ એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો અહીંયા જુદું જુદું છે એટલે બાર ગુણ્યા છ છેદમાં બાર વત્તા છ, તો બાર છ બોતેર, બાર વત્તા છ એટલે અઢાર, તો બોતેર ભાંગા અઢાર એટલે ચાર ઓમ, એટલે આનો સમતુલ્ય ચાર ઓમ છે. તો હવે આમ વિચારજો, આનો સમતુલ્ય આર ડેશ એની સાથે, પછી આર થ્રી શ્રેણીમાં, એની સાથે પાછો આર ડબલ ડેશ શ્રેણીમાં, મતલબ નેટવર્ક માટે હવે આ ત્રણ, આ ત્રણ એટલે કોણ, આનો સમતુલ્ય આર ડેશ, આનો સમતુલ્ય આર ડેશ, આનો સમતુલ્ય આર ડબલ ડેશ અને આર થ્રી તો છે જ. તો આર ડેશ આર થ્રી અને આર ડબલ ડેશ એ ત્રણેય શ્રેણીમાં થાય એટલે શું છે કે નેટવર્કમાં આર ડેશ આર થ્રી અને આર ડબલ ડેશ ત્રણેય શ્રેણીમાં છે. તો શ્રેણી માટે સૂત્ર શું, ત્રણેયનો સરવાળો. તો નેટવર્કનો કુલ અવરોધ આર બરાબર આર ડેશ વત્તા આર થ્રી વત્તા આર ડબલ ડેશ, એટલે આર ડેશ એટલે બે, આર થ્રી એટલે એક, આર ડબલ ડેશ એટલે ચાર. તો બે વત્તા એક ત્રણ વત્તા ચાર એટલે સાતો. એટલે આપણો જે પહેલો પ્રશ્ન જે માયગો છે એનો જવાબ થશે સાતો. પણ મિત્રો જો અહીંયા નેટ પ્રણિયમ કે પરિપથનો કુલ અવરોધ અને આખો પરિપથ, તો એમાં આંતરિક અવરોધને ધ્યાનમાં લઈ લેવું પડે. તો આખે આખાનો કુલ અવરોધ, તો એમાં આનું સાત વત્તા એકા, તો શું થઈ જાય, આઠ ઓમ થશે. ઓકે, ક્લિયર. આ માયગું નથી, આપણે દોઢાય છે થોડાક. ઓકે, અને આ પહેલાંનો જવાબ ક્લિયર. આ બીનો સમતુલ્ય ગોઈતો, આ બીનો સમતુલ્ય ગોઈતો, પછી ત્રણેય શ્રેણીમાં કરના એક આ જવાબ પૂરો. આવા દાખલા ધોરણ દસમાં તમે ગણતા હતા, જે લોકોએ ગણ્યા હોય એણે, બરાબર છે, કોઈ નવીન નથી. હવે જે છે એ વિચારવાનું. તો હવેનો પ્રશ્ન છે, દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો. તો જો આપણે અહીંયા સમજો, અહીંથી જે કુલ પ્રવાહ ચાલુ થઈને આવી કીધો, અહીંયા એટલે બે ભાગલા આપણે ભારત પાકિસ્તાન, આર વન એને આઈ વન કીધું, આર ટુ એને આઈ ટુ કીધું, ક્લિયર. પાછા બે ભેગા થઈ ગયેલા આઈ થઈ ગયા, એ આ આખો આમાંથી થાય, પાછા અહીંયા જે ભાગ પડે ને અહીંયા આઈ વન આઈ ટુ નામ આપ્યું કે અવરોધ સરખા નથી, એટલે આપણે એ નામ આપ્યા આર થ્રી અને આઈ ફોર, એટલે આર ફોરમાંથી આઈ થ્રી કીધું, આર ફાઈવ વાળાને આઈ ફોર કીધું, પાછા અહીંયા બે ભેગા થઈ જાય એટલે આઈ. તો આપણે આ પાંચ અવરોધમાંથી વહેતા પ્રવાહ શોધવાના છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો હવે સમજો કે આમાંથી વહેતો પ્રવાહ સમાંતરમાં શોધ માટે પહેલી વસ્તુ તો કુલ પ્રવાહ ગોતવો પડે. તો કુલ પ્રવાહ જે છે એનું સૂત્ર આપણે ગયા લેક્ચર વખતે જે નક્કી કર્યું એ બરાબર છે કે કુલ ઈએમએફ છેદમાં કુલ અવરોધ, ક્લિયર થાય છે. તો આપણે ઈએમએફ આપેલું સોળ, આર વત્તા આ સૂત્ર આપણે ભીણા છીએ, તો ઈ આપ્યું સોળ, આર એટલે નેટવર્ક અવરોધ ભીણો સાત, આંતરિક અવરોધ છે એક, સાત વત્તા એક એટલે આઠ, સોળ ભાંગા આઠ એટલે બે, ક્લિયર. એટલે કુલ પ્રવાહ પણ મેળવો બે એમ્પિયર, ક્લિયર થયું. ઈ અપોન આર પ્લસ આર માં ઈ એટલે સોળ,
કેપિટલ આર એટલે નેટવર્કનો સમતુલ્ય, સાત વત્તા સ્મોલ આર એટલે જગત મેં એક આપેલું છે, અથવા તો આર વત્તા આર એટલે આઠ ખબર છે, તો 16/8 એટલે 2 એમ્પિયર. તો અહીંથી કુલ પ્રવાહ 2 એમ્પિયર આવ્યો. હવે આઈ વન આઈ ટુમાં વિભાજન થાય છે. તો અહીંયા સીધું જો પ્રવાહ વિભાજનનું સૂત્ર યાદ હોય તો આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં જે ગણતરી બતાવી છે એ ગુણધર્મ છે કે ભાઈ સમાંતરમાં સ્થિતિમાનનો તફાવત સમાન થાય, મતલબ આઈ વન ઇન્ટુ આર વન બરાબર જ આઈ ટુ ઇન્ટુ આર ટુ, એમાંથી આઈ વન આઈ ટુ વચ્ચેનો સંબંધ મેળવવાનો. અને વીજભાર સંરક્ષણ નિયમ મુજબ અહીંયા કુલ પ્રવાહ આવતો હોય તો આ બેનું વિભાજનનો સરવાળો, એટલે આ બેનો સરવાળો આના બરાબર થવો જ જોઈએ. આમ જો તો કિર્ચોફનો પહેલો નિયમ છે. કિર્ચોફે બે નિયમ આપેલા જે હમણાં પછીના ટોપિકમાં આપણે ભણવાના છે, પણ તમે જે ભણ્યા નથી એટલે એ વીજભાર સંરક્ષણ મુજબ બોલું તો તમને બરાબર કે જેટલો વીજભાર આવે એટલો જ વિભાજન થાય, વીજભાર ક્યાંય સંગ્રહ ન પામે, ક્યાંય નાશ ન થાય. એટલે કે આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ થવું જોઈએ. તો આ બેના સ્થિતિમાનને સરખાવી આઈ વન આઈ ટુ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો, એને પાછું આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ મૂકી અને સોલ્વ કરીને આઈ વન આઈ ટુ ગણવાનું. પણ એવી ભેજામારી ન કરવી હોય તો જો તમે આ પ્રવાહ વિભાજનનું સૂત્ર જાણતા હો તો સરળતાથી સીધું સૂત્રનો ઉપયોગ કરીને કિંમત મૂકો, જે કિંમત તમે જાણો જવાબ આવી જાય. એટલે આપણે ગણતરી આમ જ કરાય કે આર વનમાંથી વહેતો પ્રવાહ આઈ વન ગોતો તો કેમ ગોતવાનો, કે આઈ વન બરાબર કુલ પ્રવાહ ગુણાકારમાં એ સિવાયનો અવરોધ છેદમાં બે અવરોધનો સરવાળો. સૂત્ર શું થશે કે આર વનમાંથી વહેતો પ્રવાહ આઈ વન બરાબર આઈ કુલ પ્રવાહ એ સિવાયનો અવરોધ આર ટુ, આર વનમાંથી ગોતો લે સિવાયનો કયો થયો આર ટુ, છેદમાં બેનો સરવાળો. તો આઈ એટલે 2 એમ્પિયર, આર ટુ એટલે 4, આકૃતિમાં દેખાય આર વન એ 4, આર ટુ એ 4, તો 4 × 8, 4 વત્તા 8 જવાબ આવે. કેમ એ જ રીતે આર ટુમાંથી વહેતો પ્રવાહ એટલે કુલ પ્રવાહ ગુણાકારમાં એ સિવાયનો અવરોધ આર વન છેદમાં આર વન હતા. સિમ્પલી સમજો મિત્રો કે જ્યારે બે સમાંતર અવરોધના મૂલ્યો જો સમાન, જો અહીંયા સમાન નથી, અહીંયા 12 અને 6 છે પણ અહીંયા સમાન છે, તો એવા સમયે બેમાં પ્રવાહ એક સરખો જ વિભાજન થાય. એટલે કે કુલ પ્રવાહ આવે છે અહીંથી 2 એ આપણે ઉપર ગયું હતું, તો આ બેમાં સીધું એક એક લખી જ છે એક પોત, પણ આપણે મેળવવાનું કીધું એટલે કંઈક સૂત્ર હું ગણતરી કરીએ. મારી એમસીક્યુમાં પૂછાડો તો સીધું જ લોજિક ચાલવું જોઈએ કે જો બે અવરોધના મૂલ્ય સમાન હોય અને વિભાજન થતું હોય તો 100% બેમાં સરખો જાય. તો આ કુલ 2 તો ઉપર મળી ગયો આપણને પહેલાં જોતી હતી, તો આ બી એક એક જ હોય બરાબર. અહીંયા તો દાખલો છે ગણતરી બતાવી, પણ અહીંયા આર ટુમાં પ્રવાહ વિભાજનનું સૂત્ર મેં લગાડ્યું કે આઈ ટુ બરાબર કુલ પ્રવાહ ગુણાકારમાં એ સિવાયનો અવરોધ છેદમાં 2ના અવરોધનો સરવાળો. તો 2 × 4 = 4 વત્તા 4 = 8 / 8 જવાબે કેમ કીધું. હવે આર થ્રી તો એ તો એમાંથી આઈ જ પ્રવાહ દેખાય છે, તો આઈ તો ઓલરેડી આપણે 2 એમ્પિયર ગોતી નાખ્યો, સીધું સ્ટેટમેન્ટ લખી નાખવાનું આર થ્રીમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર 2 એમ્પિયર જાણી જ છીએ. આર થ્રીમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર 2 એમ્પિયર લખી જ નાખવાનું. વળી પાછું આ બેની વાત આવી તો ત્યાં આવે છે તો 2 જ એમ્પિયર. વળી પાછું જેમ આમ ગણ્યું એમ જ પ્રવાહ વિભાજનના સૂત્રો કે ભાઈ આર ફોરમાંથી વહેતા પ્રવાહને આપણે આઈ થ્રી નામ આપ્યું, ક્લિયર. તો કુલ પ્રવાહ ગુણાકારમાં એ સિવાયનો અવરોધ એટલે આર 5/2નો સરવાળો, તો 2 × 6 એ સિવાયનો અવરોધ 6, આપણે 12 ઓહ્મનો ગોતીએ, 12 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ શોધવો છે એટલે એ સિવાયનો અવરોધ થાય 6/12 વત્તા 6, તો 6 × 2 = 12, 12 વત્તા 6 = 18, 6 × 2 = 12 ને 6 × 3 = 18, તો 2 ના 3/3 એમ્પિયર, ક્લિયર. બહુ સિમ્પલ. આર 5માંથી વહેતો પ્રવાહ તો આઈ 4 એટલે પાછું પ્રવાહ વિભાજન કુલ પ્રવાહ ગુણાકારમાં ઈ સિવાયનો અવરોધ એટલે અહીંયા 4 આવશે, છેદમાં 2નો સરવાળો, તો 2 × 12 / 12 વત્તા 6, તો 24/18, જગતમાં 4/3 બરાબર. તમે ધારો તો આને પોઈન્ટમાં લઈ જઈ શકો, નો પ્રોબ્લેમ. પ્રવાહ અપૂર્ણાંક પોઈન્ટમાં આપણે અપૂર્ણાંકમાં જવાબ આપ્યા હતા, આપણે અપૂર્ણાંકમાં રાખ્યા. એટલે બીજો જવાબ પૂરો, ક્લિયર. બીજો જવાબ પૂરો. હવે ત્રીજો જે છે એ છે આ એ બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત, બી સી વચ્ચે સ્થિતિમાનનો તફાવત અને સી ડી વચ્ચે સ્થિતિમાનનો. હવે જે એ બી વચ્ચે આ બે અવરોધ સમાંતર છે એટલે એ બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત V = IR, જો તમે ઓહ્મનો નિયમ સીધો લગાડતો હોય, તમારા ઓહ્મનો નિયમ મુજબ જ ગણાય, પણ જે તમે V = IR બોલો છો ત્યારે આ સમાંતરમાં છે બે અવરોધ, ત્યારે યાદ રાખજો કે એ બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત V = IR જ્યારે બોલું ત્યારે આઈ એટલે કુલ પ્રવાહ અને આર એટલે આ બેનો સમતુલ્ય. તો આ બેનો સમતુલ્ય અવરોધને આપણે આર ડેશ કીધું છે, એનું મૂલ્ય 2 છે.
એટલે આજે એબી વચ્ચે સ્થિતિમાનનો તફાવત ત્રણ સૂત્રોથી શોધી શકાય, ત્રણ રીતે. એક, વીએબી બરાબર કુલ પ્રવાહ ગુણાકારમાં આ બે વચ્ચેનો સમતુલ્ય આરડેસ, એટલે આઈ આરડેસ ગણી શકું, યાદ રાખજો મિત્રો ખાસ. આ એબી વચ્ચે સ્થિતિમાન તફાવત, આર વન વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત લઈ શકું, તો એબી વચ્ચે ગોતવું આઈ વન આર વન લખી શકું. જો મેં પહેલાં અહીંયા આઈ આરડેસનો ઉપયોગ કર્યો, બે ગુણ્યા બે, આઈ એટલે બે, એનો સમતુલ્ય બે આરડેસ, તો જવાબ ચાર હું આમે ગોતી શકું. અથવા તો પહેલા અવરોધના બે છેડા હોય એટલે આઈ વન આર વન લગાડી શકું, વી એ બી બરાબર જ હું આઈ વન આર વન લખી શકું, તો આઈ વન કેટલો એક, આઈ વન કેટલો એક, આર વન કેટલો ચાર, તો બે ચાર ગુણ્યા ચાર વોલ્ટ. હું આઈ ટુ આર ટુ લખી શકું, તો એક ગુણ્યા ચાર અને ચાર વોલ્ટ, ક્લિયર થાય છે? એટલે આ ત્રણેય ગણતરી બતાવવાની નથી મિત્રો, કોઈ પણ એક સૂત્ર લગાડીને તમારે, એટલે મેં અહીંયા કાઉન્સ કરેલું ખાસ યાદ રાખજો કે તમે એ બી વચ્ચેનો સ્થિતિમાન આ આરડેસ કરીને ગોતી શકશો, આઈ વન આર વન કરીને ગોતી શકશો, આઈ વન આર ટુ કરીને પણ મેળવી શકાય, તમને જે યોગ્ય લાગે એ બરાબર છે. હવે બી અને સી વચ્ચે તો એક જ અવરોધ નહીં જ પ્રવાહ, એટલે આ આર થ્રી સીધું, એમાં તો કંઈ પ્રશ્ન નથી રહેતો, આઈ એટલે બે, આર થ્રી એટલે એક બે વોલ્ટ. પાછું સી ડી વચ્ચે આની જેમ જ બરાબર, આઈ આર ડબલ ડેસ લખી શકો, આઈ થ્રી આર ફોર લખી શકો, આઈ ફોર આઈ આઈ ફોર અને આઈ ફાઈવ લખી શકો, ત્રણમાંથી જે ગણું હોય એ તો એની જેમ આવડે. એટલે અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો. હવે આ ડિસ્કશન થોડીક સમજો કે ખરેખર તમને જે ત્રણેય વચ્ચેના જે સ્થિતિમાંના તફાવત મળ્યા એનો સરવાળો કરવો છે કે ભાઈ એ બી વચ્ચે ચાર વોલ્ટ, બી સી વચ્ચે બે વોલ્ટ, ઓકે સી ડી વચ્ચે આઠ વોલ્ટ, તો આઠ વત્તા બે દસ વત્તા ચાર એટલે ચૌદ વોલ્ટ મળે, બેટરી તો સોળ વોલ્ટની, એટલે એનું ઈએમએફ સોળ વોલ્ટનું, ક્લિયર સમજો. તો એનો મતલબ થાય કે અહીંયા ઉર્જાનો વ્યય થયો છે, કેટલા વોલ્ટનો થયો, બેટરી સોળ હતી આપણે જોઈએ બે વોલ્ટનો, પણ કઈ રીતે હતી એ આપણું સૂત્ર છે આ યાર, એટલે એ જે ઉર્જાનો વ્યય થયો છે એ કેટલું, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, તો આ એટલે બે એમ્પિયર, આર એટલે આંતરિક અવરોધ, એટલે બેટરીના આંતરિક અવરોધ જે ઉર્જાનો વ્યય થયો એ બે વોલ્ટનો, એટલે આપણા આ જે ખરેખર છે ને એ શું કહેવાય, બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, શું કહેવાય, હવે ટર્મિનલ વોલ્ટેજ ગોતવાનું સૂત્ર શું કર્યું, ઈ માઇનસ આઈ આર, ખબર ને ડિસ્ચાર્જ થયેલી, તો ઈ એટલે તમે જો સોળ મૂકો, આઈ આર એટલે આપણું બે મળ્યું ને પણ, તો આ ચૌદે ચૌદ બેલેન્સ થઈ જાય, દેખાય, ક્લિયર થાય. જોકે આ વધારાની વાત છે, આપણા પ્રશ્નના જવાબને અહીંયા પૂર્ણ થઈ જ જાય છે, ઓકે ક્લિયર. ફરી વાર એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે વોલ્ટેજ આની ગણતરી આપણે અલગ રીતે કરી છે, એટલે ખાસ સૂચના, ઓકે જોઈ લો. રેડી વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો હવે જે આપણે આગળ ડિસ્કશન કરવાની છે એ છે કોષોના શ્રેણી સમાંતર જોડાણ, ઓકે. તો વિદ્યુત કોષના શ્રેણી સમાંતર જોડાણની વાતો કરી, આ અવરોધોના શ્રેણી સમાંતર હતા. તમે સમજો વિદ્યુત કોષોના શ્રેણી સમાંતર એટલે શું, પ્રેક્ટિકલી આમ શું કરવાનું શું હોય કે ભાઈ ઘણા બધા વિદ્યુત કોષ શ્રેણીમાં જોડેલા હોય, વિદ્યુત કોષ સાથે બે વસ્તુ હોય, એકનું ઈએમએફ અને એકનું આંતરિક અવરોધ, અને ઈએમએફ અને આંતરિક અવરોધ મળી જાય એટલે ટર્મિનલ વોલ્ટેજ મળી જાય, કારણ કે ઈ માઇનસ આયર હોય, અથવા તો ચાર્જિંગ કન્ડિશનમાં હોય તો ઈ પ્લસ આયર હોય, ક્લિયર થાય? તો અહીંયા આપણે વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતર જોડાણના જે મુદ્દાની ચર્ચા કરવાની છે એમાં આપણે જ્યારે વિદ્યુત કોષ શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય ઈએમએફ કેટલું હોય અને આંતરિક અવરોધ કેટલો હોય, સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય ઈએમએફ અને આંતરિક અવરોધ કેટલો હોય, એટલે આજે આપણે અત્યારે જે ડિસ્કશન કરી શ્રેણીની કરીએ છીએ, બરાબર. તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણો એ બધું ખાલી લખું છું, ત્યારે તો પછી સમાંતરની વાત કરશું, ત્યારે સમાંતરની વાત કરશું. તો વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ, તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, તો શ્રેણી એટલે જે ગુણધર્મ, શ્રેણી એટલે એકમાંથી બીજામાં જતું હોય, શ્રેણી કે સમાંતરનો જે અવરોધમાં જે ગુણધર્મ છે
બરાબર જોડાણ એવા પ્રકારનું જોઈએ કે વિશેષ ન હોય. અહીંયા હું બે બેટરી જોડું છું, ખાસ સમજો કે આ પ્રમાણે. એટલે અહીંયા બે બેટરી છે, ઈ વન, એનો આંતરિક અવરોધ ધારો કે આર વન, આનું ઈએમએફ ઈ ટુ, આનો આંતરિક અવરોધ આર ટુ, અને ઈ અહીંયા અત્યારે શ્રેણીમાં છે. એટલે આને હું કહી દઉં એ, આને કહી દઈએ આપણે સી, અને આ બિંદુને કહી દઈએ બી. ક્લિયર? હવે પ્રવાહ હંમેશા ધનમાંથી શરૂ થાય એટલે આમ જ હોય, અને આ બે શ્રેણીમાં છે એટલે શ્રેણીમાં કંઈ પ્રવાહ બદલાવવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. બહુ વસ્તુ ક્લિયર છે, સમજાય છે? ઓકે, તો ઠીક. તો હવે સમજો કે અહીં આકૃતિમાં ઈ વન અને ઈ ટુ ઈએમએફ વાળી તથા અનુક્રમે આર વન અને આર ટુ આંતરિક અવરોધ ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે. ઓકે, તો આપણે બે બેટરીને શ્રેણીમાં જોડી છે. તો અહીંયા સમજો કે આ એ બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત હું લખવા માગું, તો અહીં એ અને બી વચ્ચે સ્થિતિમાનના તફાવત, શોર્ટકટમાં બોલાય પોટેન્શિયલ ડિફરન્સ, હવે પીડી કેવો શબ્દ આવે, આપણે ગીલી દાંડિયામાં પીડી, એ નથી, આ પીડી પોટેન્શિયલ ડિફરન્સ. તો એ અને બી વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત છે, તો એ અને બી વચ્ચે બેટરી કઈ આવે, ઈ વન, આંતરિક અવરોધ કેટલો આર વન, પ્રવાહ કેટલો આઈ. તો હમણાં આપણે સૂત્ર ભણ્યા મુજબ વી એ બી, એ બી વચ્ચે સ્થિતિ, તો મારે કેમ લખવું પડે કે ઈ વન માઇનસ આઈ આર વન, આવું થશે? ક્લિયર થાય? એ જ રીતના બી અને સી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર છે? તો વી બી સી, તો શું લખશો, ઈ ટુ માઇનસ આઈ આર ટુ, આની વચ્ચે. તો કુલ સ્થિતિમાન વી બરાબર આ એ અને સી વચ્ચેનું સ્થિતિમાન, ટૂંકમાં કુલ સ્થિતિમાન લે વી બરાબર, હું કેવી લખી શકું કે વી એ બી વત્તા વી બી સી. તો આમાં કિંમત મૂકો તો શું આવશે, ઈ વન માઇનસ આઈ આર વન, ઈ ટુ માઇનસ આઈ આર ટુ. તો ઈ વન વત્તા ઈ ટુને ભેગું કરી નાખું, આ બેને ભેગા કરીને માઇનસ આઈ કોમન કાઢું, તો આ મને સ્થિતિમાનનો તફાવત વચ્ચેનું, મતલબ આ બેનું કુલ સ્થિતિમાનનો તફાવત, અથવા આપણે નામ આપીએ કામ કરો ને એસી, કઈ જ ના એ અને સી, કેની વચ્ચેનો સ્થિતિમાન તફાવત છે એ અને સી, તો મને એક મળ્યું. હવે સમતુલ્યનો મતલબ શું, કે માની લો કે આ બેનું સમતુલ્ય જે આપણે ગોતવું છે, તો આપણે એવું ધારણા કરીએ કે ધારો કે એ અને સી વચ્ચે આપણે એક જ બેટરી છોડી, ઈ બેટરીની એફ નંબર ઇક્વેલન્ટ કીધી. જો સમતુલ્યને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્ટ, તો આપણે આ બે બેટરીનું સમતુલ્ય જેને ગોતવું છે, તો આપણે એમ કહી ગઈ સમતુલ્ય કોને કહેવાય કે એને બેયને કાઢીને કોઈ એક એવી બેટરી જોડી દો કે જેને કારણે એટલો જ પ્રવાહનું નિર્માણ કરે, એટલા જ પ્રવાહનું, માની લો આ બે આઈનું નિર્માણ કરે એટલો જ પ્રવાહ નિર્માણ કરે, તો એને કહેવાય ઈ બેટરીની સમતુલ્ય બેટરી. એટલે ખાસ સમજો. તો હવે એ અને સી વચ્ચે હું આ બે બેટરીને કાઢી અને એક એવી સમતુલ્ય બેટરી મૂકું, તેના ઈએમએફને આપ્યું ઈ ઇક્વિવેલન્ટ, આ ઇક્યુ એટલે હું બોલા ઇક્વિવેલન્ટ સમતુલ્ય, તથા આર ઇક્વિવેલન્ટ એનો આંતરિક અવરોધ કરી નાખો, એના આંતરિક અવરોધ બદલાશે ને, તો આર ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધવાળી બેટરીને જોડતા, તો હવે વી એસી એસી વચ્ચે એક જ બેટરી લઈ, તો આપણા સૂત્ર મુજબ ઇક્વિવેલન્ટ માઇનસ આર ઇક્વિવેલન્ટ નામ લખવું પડે ને, ઈ માઇનસ આ યાર, આપણું જે સૂત્ર તો એમ જ લાગે. તો આનું સમતુલ્ય મતલબ કે આના બે છેવાડા છે, જેટલો વોલ્ટેજ મને વીએસી મળતો હતો, આ બેને કાઢી હું કોઈ એક બેટરી જોડું તો એટલો જ મળવો જોઈએ, તો જ એને ઇક્વિવેલન્ટ કહેવાય.
એટલો જ ટર્મિનલ વોલ્ટેજ મળવો જોઈએ, એટલો જ પ્રવાહ મળવો જોઈએ. તો હવે તમે આ બે સમીકરણ એક અને બેને સરખાવો તો સમીકરણ એક અને બે પરથી, એટલે સરખામણી એટલે બીજું કંઈ કરવાનું નથી, અહીંયા જ્યાં ઇક્વિવેલન્ટ છે ત્યાં અહીંયા શું છે, ઇવન વત્તા ઈ ટુ. તો બે પરથી શ્રેણી જોડાણમાં સમતુલ્ય ઈએમએફ, એટલે એને આપણે ઈ ઇક્વિવેલન્ટ કીધી, મને કેટલું મળ્યું, ઇવન વત્તા ઈ ટુ. અને એ જ શ્રેણી જોડાણમાં સમતુલ્ય આંતરિક અવરોધ, બરાબર, સમતુલ્ય આંતરિક અવરોધ, આંતરિક અવરોધ તો મને કેટલો મળ્યો, તો અહીંયા જ્યાં આર ઇક્વિવેલન્ટ છે ને અહીંયા શું છે ભાઈ, આર વન વત્તા આર ટુ. બહુ ક્લિયર ક્લિયર થાય. તો એનો મતલબ એવો છે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય ઇએમએફ કેના બરાબર મળે, તો બે ઇએફના સરવાળા બરાબર. આંતરિકો કેના બરાબર, બેના સરવાળા બરાબર. એટલે વ્યાપક રીતે એન હોય, વ્યાપક રીતે એન બેટરીઓ માટે, એન બેટરીઓ ઇવન ઇ ટુ અપ ટુ અપ ટુ ઇએન માટે જો લખવું હોય તો એનો સમતુલ્ય શું થશે, ઇવન વત્તા ઇ ટુ અપ ટુ અપ ટુ ઇએન, અથવા તેને કહેવાય સિગ્મા આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન ઇઆઈ. અને આર ઇક્વિવેલન્ટ જોતું હોય તો એ જ રીતના આર વન આર ટુ અપ ટુ અપ ટુ આર એન, અથવા તેને કેમ લખાય સિગ્મા આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન આર એન. ટૂંકમાં શ્રેણી જોડાણમાં સમતુલ્ય ઇએમએફ એટલે બધા ઇએમએફનો સરવાળો, અને સમતુલ્ય આંતરિક અવરોધ એટલે બધા આંતરિક અવરોધોનો સરવાળો. ક્લિયર થાય? પણ આ એટલું જેટલું બોલું એટલું સરળ. એક મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અત્યારે તમે જો એકના પોઝિટિવમાં બીજાનો નેગેટિવ છે, એટલે આને સહાયક જોડાણ કહેવાય. શું કહેવાય? સહાયક, મતલબ બેનો પ્રવાહ એક દિશામાં જાય. પણ એની જગ્યાએ આ બેટરીને ઉલટાવી નાખી હોત તો જો આ બેટરી ઉલટાવી નાખી હોત તો આની સાઇન પછી ત્યાં નેગેટિવ મૂકવી પડત, બરાબર છે? એટલે આપણે મુદ્દોને નોંધીએ, કહીં ઈ વનના બરાબર ઋણ સાથે ઈ ટુનો ધન જોડેલ છે જે સહાયક જોડાણ છે, માટે ઈ ઇક્વિવેલન્ટ બરાબર ઈ વન વત્તા ઈ ટુ. પરંતુ જો ઈ વનના ઋણ સાથે, મિત્રો ખાસ સમજો, ઈ ટુનો ઋણ છેડો ઋણ જોડેલ હોય તો તેને વિનાશક જોડાણ કહેવાય. શું કહેવાય? તો તે વિનાશક જોડાણ છે, અને તો પછી ઈ ઇક્વેલન્ટ બરાબર ઇવન માઇનસ ઈ ટુ. બ્રેક બી તો સમજો કે ઇવન ગ્રેટર દેન ઈ ટુ હોવું જોઈએ. જો ઈ ટુ ગ્રેટર દેન ઇવન હોય તો ઈ ટુ માઇનસ ઇવન લખાય, તો ઈ ટુ માઇનસ ઇવન. ટૂંકમાં મોટામાંથી નાનું બાદ કરવાનું. ક્લિયર થાય છે? મોટામાંથી નાનું બાદ. જોકે આવો નિયમ મોટા નાનું બે બેટરીમાં જ સિક્વન્સ વાત, બાકી એક નિયમ રાખો, બેઝિક સરવાળો કરો રહેવાનું હોય તો બેઝિક સરવાળો કરતો જવાનો. બેઝિક મતલબ તમે આમ જાઓ, માની લો તે આમ જાઓ, અહીં ધન, પછી આમ ગયો એટલે ધન, પાછો આમ જાઓ બેટરી. તમે આમ જતા હોય ને મિત્રો, તમે જે દિશામાં જતા હોય આમ, તો એ દિશામાં તમને જે છેડો જેવી સંજ્ઞા પહેલાં આવે ને એ દિશાને નાપતી જાઓ. માની લો બેટરીનો ઋણ છેડો જોડેલો હશે આમ, બરાબર, આમ દોરીએ કાલ્પનિક, આમ થશે કે નહીં, તો અહીંથી આવશો એટલે આનો ધન આવ્યો એટલે ઈવન મારે ધન લેવાનું, સમજાય? પછી આમ ગયો એટલે આનો પહેલાં કયો છેડાયો, ઋણ આવ્યો ને, તો મારે ઈ ટુ કેવું લેવાનું, ઋણ. માની લો આગળ જાવ તો ત્રીજી બેટરીનો ધન, તો ઈ થ્રી ધન. ટૂંકમાં અહીંયા જે સરવાળો કરવાનો છે એ કેવો કરવાનો છે? બેઝિક સરવાળો. બેઝિક સરવાળાનો મતલબ સમજાય છે? એની નિશાની સાથે, મતલબ તમે એક દિશામાં જેમાં ગતિ ચાલુ કરેલો જે છેડો પહેલાં આવતો જાય એ પ્રમાણેને સંજ્ઞા આપતી જવાની. ક્લિયર થાય છે? જો પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય આમ નોર્મલી, પણ જો અહીંયા અત્યારે સમજો કે વધારે સ્થિતિમાન આગળ, બરાબર, કારણ કે આપણે બેટરી દોરી મિત્રો,
એટલે એ વધારે સ્થિતિમાં છે, કારણ કે પ્રવાહ હંમેશા હોય ને કોઈ પરિપથમાં બાહ્ય અવરોધમાં પ્રવાહની દિશા નક્કી કરવાની હોય. એટલે ખાલી બેટરીઓ જોડેલું હોય ત્યારે યાદ રાખજો કે હંમેશા પ્રવાહ આમ ગુણવાની વાત આવે, વધારે હશે કે સીનું, તો એનું સ્થિતિમાં જ મોટું છે, કારણ કે આ તો બેટરી છે ને. અહીંયા મળ્યો અત્યારે અવરોધ જોઈ રહ્યો હોત આમ તો પ્રવાહ આમ જાત ને, તો એમ ગણાય કે બાહ્ય પરિપથમાં પ્રવાહ વધારે સ્થિતિમાનથી ઓછા. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે VA ઇઝ ગ્રેટર દેન VC. એટલે બેટરીની વાત કરતા હોય ને બેટરી માટે, તો આ બેટરીમાંથી પ્રવાહ ગયો, બેટરીમાં પ્રવાહ હંમેશા કેવું હોય, ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન, અને બાહ્ય પરિપથમાં કેવું હોય, વધારેથી ઓછા. આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી હતી ધનથી ઋણ બાહ્ય પરિપથમાં, યાદ આવે, બેટરીની અંદર ઋણથી ધન. એટલે અહીંયા ખાલી બેટરીનું ચિત્ર છે, એટલે અહીંયા પ્રવાહ આમ જતો હોય તો હંમેશા શું જોવાનું કે ઓછાથી વધારે તરફ જાય છે. એટલે તમારે જે સંજ્ઞા મૂકવાની હોય હંમેશા વધારેથી શરૂ કરીને આમ ગતિ ચાલુ કરવી. હું કહું છું જ્યાં વધારે, મતલબ જ્યાં પ્રવાહ આવ્યો હોય જ્યાંથી શરૂ કરતું જવાનું, અહીંથી જતા ધન તો આ ધન, અહીં ઋણ તો ઋણ, ધન તો ઋણ, બરાબર. પ્રવાહ જે દિશામાં જતો હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જવાની, અને બેટરીનો જે છેડો દેખાય એ સંજ્ઞા મુકતી જવાની. પ્રવાહની બેટરીઓ માટે સમતુલ્ય ગોતવામાં તમારે જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે પ્રવાહ જે દિશામાં એનાથી ઉલટી દિશામાં જતા જવાનું, અને જે છેડો પહેલાં દેખાય એ સંજ્ઞા સરવાળાને આપવાની, અને બેઝિક સરવાળો કહેવાય. હવે મિત્રો, અવરોધમાં એવું કંઈ હોતું નથી, અવરોધ આમ જાય કે આમ જાય, અવરોધ સરખો જ લાગુ પડે. એટલે આંતરિક અવરોધમાં કોઈ નિયમ નથી ધન ઋણ માટેનો, બરાબર. એમાં તો ગમે એમ જોડી હોય બેટરી, કુલ આંતરિક અવરોધ બધાના સરવાળા બરાબર જ થાય, કુલ આંતરિક અવરોધ બધાના સરવાળા બરાબર જ થાય. ઓકે, ક્લિયર? તો આ છે શ્રેણી. તમારે યાદ રાખવાનું છે મિત્રો, ખાસ આવું સિગ્મા ફોર્મ તમે જનરલાઇઝ કર્યું હોય, તમને શુદ્ધ ગુજરાતીમાં યાદ રહેવું જોઈએ કે ભાઈ શ્રેણી જોડાણમાં બેટરી હોય તો એનો કુલ EMF બધી બેટરીના બેઝિક સરવાળા બરાબર થાય. અને હમણાં જે સંજ્ઞા સંજય મુજબ ધન ઋણ 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 મુજબ સરવાળો કરતો જવાનો, અને કુલ આંતરિક અવરોધ એ બધાય બેટરીના આંતરિક અવરોધના સરવાળા બરાબર થાય. ત્યાં કોઈ નિશાની ધ્યાનમાં લેવાનું છે જ નહીં, સરવાળો એટલે સરવાળો જ કરવાનો છે. ઓકે, તો આ છે શ્રેણી જોડાણ. જોઈ લ્યો બોર્ડ ઉપર વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો હોતે. તો હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષનું સમાંતર જોડાણ, પેરેલલ કોમ્બિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિક સેલ. તો વિદ્યુત કોષનું સમાંતર જોડાણ, સમાંતર કોને કહેવાય? તો સહેજ આપણે એનું ડ્રોઈંગ કરીએ કે આ બેટરી અને આ બીજી બેટરી. ઓકે, એટલે આ બેટરીનું EMF V1, આંતરિક અવરોધ R1, આ બેટરીનું EMF V2, R2, આ બિંદુએ B1, B2 અને C. હવે જો અહીંયા બે બેટરીમાંથી પ્રવાહ આ દિશામાં ચાલુ થશે, બે બાજુ ધન ધન સાથે જોડાયા, ઋણ ઋણ સાથે, પછી એક ધન ઋણ શું હોય તો શું થાય આપણે ડિસ્કશન કરશું જ. તો અત્યારે આ ધનમાંથી E1 બેટરીના ધનમાંથી શરૂ થતો પ્રવાહ I1, E2 બેટરીના ધનમાંથી શરૂ થતો I2, અને અહીંયા જે બની જાય ઈ I, એટલે અહીંયા આપણે કહી શકીએ I, અને અહીંયા I1 અને અહીંયા I2. ક્લિયર? તો હવે સમજો, અત્યારે પ્રવાહ આમ જ જાય તો B1 અને B2 વચ્ચે જે વોલ્ટેજ હશે એ જ આપણે A અને C વચ્ચે કહીએ તો એ વાંધો નથી. ક્લિયર થાય? એટલે આપણે એ સમજો કે અહીં બે બેટરી E1 તથા E2 EMF વાળી અને અનુક્રમે R1 અને R2, R1 તથા R2 આંતરિક અવરોધ ધરાવતી બેટરીને સમાંતરમાં જોડેલ છે. ક્લિયર? તો હવે સમજો કે અહીં
એમાં બી વન અને બી ટુ અથવા તો બી વન પાસેનું સ્થિતિમાન ને બી ટુ પાસેનું સ્થિતિમાન ને એમાં કાંઈ ન પડવું હોય તો ઈ વન ને લીધે, તમે સીધું લખ્યું ઈ વન ને લીધે એ અને સી વચ્ચે, સીધું જે અને સી વચ્ચે સ્થિતિમાનનો તફાવત, એ અને સી વચ્ચે ઈવનને લીધે સ્થિતિમાનનો તફાવત, તો એને વી એ સી બરાબર આપણે સમજૂતી મુજબ ઈવન માઇનસ આઈ વન આર વન, કારણ કે આ બેટરી ડિસ્ચાર્જ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઈવન માઇનસ આઈ વન આર વન લખાય. તો હવે ઈ જે એસી વચ્ચેનો આની વચ્ચેનો સુકાની વચ્ચે સમાન સમાન જ હશે, એટલે આપણે એને સંજ્ઞા શું આપી દઈએ, ખાલી વી, કારણ કે બે સમય એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો આ સમીકરણ ઉપરથી જો તમે આઈ વનને કરતા બનાવો મિત્રો, તો શું લખી શકો, આને આ બાજુ લેવું પડે ધન, પછી વી આ બાજુ જાય, પછી છેદમાં આર વન, જ્યારે આમ લખી શકે કે નહીં, ઈ વન માઇનસ વી અપોન આર વન, આને કહી દે સમીકરણ નંબર એક. ક્લિયર થયું? એ અને સી વચ્ચે ઈવનને લીધે જે સ્થિતિમાન મળે એને વી એ સી કહી શકો, આપણે એને વી કર્યું કારણ કે ભાઈ સમાંતરમાં છે, વોલ્ટેજ સમાન જ હોવાના, એટલે મેં સીધું વી ઈ માઇનસ આઈ આર આપણું સૂત્ર છે ડિસ્ચાર્જનું, એમાંથી આઈ વનને કરતા બનાવ્યું છે. ઓકે, તે જ રીતે ઈ ટુને લીધે, તો ઈ ટુને લીધે જે સ્થિતિમાન મળે એ પણ વી કારણ સમાંતરમાં જ, પણ સૂત્ર શું લખાય, ઈ ટુ માઇનસ આઈ ટુ આર ટુ, આનો આંતરિક આર ટુ, આનો પ્રવાહ આઈ ટુ, એનું ઈએમએફ ઈ ટુ, તો એના ઉપરથી આઈ ટુને કરતા બનાવો તો ઈ ટુ માઇનસ વી અપોન આર ટુ, અહીંયા સુધીનું ક્લિયર થયું? તો હવે આ બી વન બિંદુ પાસે તમે જુઓ કે આઈ વન આઈ ટુ આવે છે, આઈ વન આઈ ટુ ભેગા થાય, ત્યાંથી આઈ બને છે, એટલે વીજભાર સંરક્ષણ લખો કે વીજભાર સંરક્ષણ નિયમ મુજબ અથવા તો કિર્ચોફનો પ્રથમ નિયમ મુજબ જે લખો તે બરાબર. તો આપણે તે કિર્ચોફ નિયમ ભણવાનો બાકી છે, પણ આપણે લખી નાખીએ કે ભાઈ કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ બી વન બિંદુ પાસે, તો બી વન બિંદુ પાસે શું લખી શકાય, આકૃતિ ઉપરથી આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ, એટલે જો પરિપથનો કુલ પ્રવાહ આઈ છે એમ કહેવાય, પરિપથમાં કુલ વહેતો પ્રવાહ કેટલો જ આઈ, એ આઈ વન વત્તા આઈ ટુ, તો આઈ વન આઈ ટુની કિંમત તમે કોઈ છે મૂકી દીધો, તો શું લખશો, ઈ વન માઇનસ વી અપોન આર વન, ઈ ટુ માઇનસ વી અપોન આર ટુ. હવે આ સમીકરણને હું આવી રીતના સાદરૂપ આપું, સમજો ખાસ શું કે ઈ વન અપોન આર વન માઇનસ વી અપોન આર વન વત્તા ઈ ટુ અપોન આર ટુ માઇનસ વી અપોન આર ટુ, આમ થશે. ક્લિયર? ઓકે, હવે આપણામાંથી વીને કરતા બનાવવાનું છે ભાઈ, એટલે આ બેમાં વી દેખાય, બે માઇનસ છે ને આ બાજુ લેવું છું, ખાસ સમજો, વી કોમન કાઢું છું, આઈને આ બાજુ લેવું, તો આ બે પદને ડાબી બાજુ લેવી, વી કોમન કાઢો, એટલે વન અપોન આર વન વત્તા વન અપોન આર ટુ, આ બે પદ જે આ બાજુ છે એને આમ ક્રોસ ગુણાકાર કરી નાખું છું, એટલે ઈ વન આર ટુ વત્તા ઈ ટુ આર વન છેદમાં આર વન વત્તા આર ટુ. ક્લિયર? અને આઈ જે આ હતો એને આપણે આ બાજુ લીધો એટલે માઇનસ આઈ. ઓકે, હવે અહીંયા કરી નાખી આર વન વત્તા આર ટુ બરાબર છે, અને આ થશે આર વન આર ટુ, શું કર્યું, આ બીનો સરવાળો છેદમાં બીનો ગુણાકાર, ઈ વન આર ટુ, ઈ ટુ આર વન, આર વન વત્તા આર ટુ માઇનસ આઈ. હવે આ પદને આ બાજુ લઈ જાય, એટલે આ પદને આપણે આ બાજુ લઈ જાય, એટલે આના છેદમાં આવશે, આના છેદમાં આવશે, અને છેદનો છેદ અંશમાં અહીંયા ગુણાકાર લખશું, અહીંયા આપણે ઊંધું લખી શકીએ. ક્લિયર થયું? અહીંયા આપણે ચોકડી ગુણાકાર કર્યા પછી અહીંયા સેજ ભૂલ થઈ જાય, અહીંયા બીનો ગુણાકાર આવે ને સરવાળોનો આવે. હવે આ પદને અહીં લેવી,
तो वी बराबर ई वन आर टू वत्ता ई टू आर वन छेद मा आर वन आर टू आ पद अहीं छेद मा आव्यु आना छेद मा એટલે આર વન આર ટુ આર વન આર ટુ ક્લિયર માઇનસ આ પદ આના છેદમાં આવશે પણ એમાં છેદનો છે આમ અંશમાં એક સ્ટેપ વધારી દે આલો પહેલાં આમ લખી આના છેદમાં આવશે ને ઓકે ક્લિયર થયું અહીંયા સુધી તો હવે આર વન આર ટુ કેન્સલ એટલે અહીંયા શું આવશે કે ઈ વન આર ટુ જો ખાસ એમ ઈ વન આર ટુ છે ઈ ટુ આર વન છે ને છેદમાં આર વન વત્તા આર ટુ અને માઇનસ આ છેદનો છેદ અંશમાં તો આર વન આર ટુ છેદમાં આર વન વત્તા આર ટુ આને કીધો સમીકરણ નંબર ત્રણ એટલે આપણને આ બે છેડા વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત વી છે એનો જવાબ આપણે ઈ વન આઈ વન આર વન આર ટુ રાઈ નાખરૂમાં જે કુલ પ્રવાહ ઈ વન આર વન ઈ ટુ આર ટુના ફોર્મમાં મળી ગયો હવે આનો સમતુલ્યનો મતલબ શું કે આનો સમતુલ્ય મતલબ આ બે બેટરીને કાઢીને હું અહીંયા એક એવી બેટરી મૂકી દઉં કે જેનો વોલ્ટેજ મને વી જેટલો જ મળવો જોઈએ જેને કારણે પરિપથમાં રચાતો પ્રવાહ જેટલો જ હોવો જોઈએ તો હવે એ અને સી વચ્ચે બરાબર છે સમતુલ્ય ઈએમએફ એટલે એને આપણે શું કીધું હતું ઇક્વેલન્ટ હમણાં આગળ સમજે મુજબ અને આંતરિક અવરોધ એટલે આ રિક્વેરમેન્ટ ધરાવતી બેટરી જોડતા બરાબર એ અને સી વચ્ચે સ્થિતિમાનનો તફાવત તો એ તો વી જ રહેવો જોઈએ એના મુજબ એક જ બેટરી રી ઇક્વેલન્ટ માઇનસ આઈ અને આ રિક્વેરમેન્ટ આવું સૂત્ર હોઈ શકે ને હું આ બેને કાઢીને એક જ જોડી દઉં તો એના વોલ્ટેજ વી રહેવા જોઈએ એના પ્રવાહ રહેવા જોઈએ અને એના ઈએમએફને આંતરિક અવરોધ આપણે આ ધારણા કરી છે તો હવે આ બે સમીકરણ સરખાવો તો જ્યાં ઈ ઇક્વલન્ટ છે ત્યાં આ પદ છે અને જ્યાં આર ઇક્વલન્ટ છે ત્યાં આ પદ છે તો આમ સમાંતર જોડાણમાં ઈ ઇક્વલન્ટ કેમ મળશે તો ઈ વન આર ટુ વત્તા ઈ ટુ આર વન છેદમાં આર વન વત્તા આર ટુ અને આર ઇક્વલન્ટ કેવો મળશે કે આર વન આર ટુ છેદમાં આર વન વત્તા એટલે આ આપણને બંને સમીકરણ મળ્યા આ બંને સમીકરણ આપણે મળ્યા પણ વધારે હજી એક સરળ સ્વરૂપ માટે બરાબર તો વધારે સરળતાથી જો તમે આ બીનો ભાગાકાર કરો ને વિદ્યાર્થી મિત્રો તો શું મળશે ઈ ઇક્વિલેન્ટ છેદમાં આ રીતે ભાગાકાર કરું તો આ બે પદ ઉડી જાય જુઓ છેદ છેદના બે ઉડી જાય આનો સ્વતંત્ર ભાગાકાર કરી નાખો એટલે અહીંયા આર ટુ આર ટુ ઉડી આર વન વધે તો ખરેખર તમે જો સાદરૂપ આપજો એટલે આવું મળશે એટલે ઇઝીલી યાદ રહેવું છે કારણ કે તમને જ્યારે દાખલા આપે ત્યારે બધી જ બેટરીના ઈએમએફ આપ્યા હોય સમજો બધી બેટરીના આંતરિક અવરોધ આપ્યા હોય તો તમને પહેલાં શું મળી જાય ઈ વન અપન આર વન ઈ ટુ અપન આર ટુ અપ ટુ ઈ એના પણ હતો વ્યાપક એન બેટરી માટે એનું ખર્ચ સરવાળો કરી નાખો અને આર ઇક્વલન્ટ શોધવાનું સૂત્ર તો આટલું છે એના માટે સૂત્ર આપણે આમ વિચારશું આર ઇક્વલન્ટ અને સમાંતર જોડાણ યાદ છે ને બેનો ગુણાકાર છે મા બેનો સરવાળો આર ઇક્વલન્ટ શું લખાય ખરેખર તો આમ લખાય એટલે પ્રેક્ટિકલ તમે આંતરિક અવરોધ જાણતા હોય તો પહેલાં આ ગોતી લેવાય સમજો ખાસ પછી આ સૂત્રનો ઉપયોગ કરો ઈ વન આર વન ઈ ટુ આર ટુ બધું ઈ થ્રી આર થ્રી જે ક્યાંથી મૂકી દેશો તો આ વન અપોન આ રીતે જવાબ એ મળી મૂકી દો એને ઓલી બાજુ લઈ જાઓ ઇક્વલન મળી જાય ને આ સૂત્ર કરતાં આ સમીકરણથી ઈ ઇક્વલન ગોતવું સહેલું પડે એટલે આપણે ખરેખર સૂત્ર આ યાદ રાખશું ક્લિયર થાય એટલે વ્યાપક રીતે એન બેટરી માટે ઓની જેમ જ એન બેટરી માટે તો મારે શું લખવાનું ઇક્વેલન્ટ અપન આર ઇક્વેલન્ટ બરાબર ઈ વન આર વન ઈ ટુ આર ટુ અપ ટુ અપ ટુ ઈ એન આર એન અને એ રીતના વન અપોન આર ઇક્વેલન્ટ બરાબર વન અપોન આર વન વત્તા વન અપોન આર ટુ અપ ટુ ટુ વન અપોન આર એન આને હજી સિગ્મા ફોર્મમાં લઈ જાઓ તો આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન તો ઈ આઈ છેદમાં આર આઈ અને આને સિગ્મા ફોર્મમાં લઈ જાઓ તો વન અપોન આર આઈ ટૂંકમાં
આને મેં એટલે બોક્સ કે તમે આવું યાદ રાખવું, જેટલી બેટરી ઈ વન અપન આર વન વત્તા ઈ ટુ અપન આર ટુ વત્તા ઈ થ્રી અપન આર થ્રી, એટલે મળશે ઈ એકણ છેદમાં આર એકણ. એમાં આર એકણની ગોતવાની સૂત્ર, પછી ઈ આર એકણ મૂકીને પાછું જમણી બાજુ લઈ જાવ, લી એકણ મળી જાય. ટૂંકમાં આ સૂત્રોને યાદ રાખવાની જરૂર નથી, આ બે સમીકરણ યાદ રાખો. પહેલાં આર એકણ નથી ગોતો, ઈ આર એકણ મૂકી દો, આને ઓલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ, બાકીની કિંમતો તમે જાણતા જ. હવે અહીંયા વધારે વ્યાપક વસ્તુ એ વિચારવાની છે, જે ઉમાં ડિસ્કશન કરી તેમ કે આપણે ભાઈ બેના ધન જ જોઈડા, પણ જો મેં ઈ ટુનો ઋણ છેડો જોઈડો હોત તો કાંઈ ન ફેર, બસ સમીકરણમાં અહીંયા ઈ ટુની જગ્યાએ માઇનસ ઈ ટુ આવે. એટલે આપણે મુદ્દો શું લખી શકીએ કે અહીં બંને બેટરીના ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ, ઋણ જોડેલ છે. પરંતુ જો બીજી બેટરી ના ઋણને પ્રથમના ધન સાથે જોડેલ હોય તો ઈ ટુ ના સ્થાને માઇનસ ઈ ટુ લેવું પડે. ટૂંકમાં જનરલ સૂત્ર આ જો ક્લિયર થાય છે, પણ જે છેડો ટૂંકમાં અહીંયા આપણે વાંય તમને યાદ કરાવ્યું હતું કે આપણે પ્રવાહ જતા હોય ત્યાંથી આમ ઊંધું જવાનું, તમને જે છેડો પેલા દેખાતા એને આપણે સરવાળાનો બેઝિક સરવાળો કહેવાનો. શ્રેણીમાં શું કીધું હતું, પ્રવાહ જે આવતો એનાથી ઊંધું આવેલું જવાનું, બેટરીનો જે છેડો પહેલાં દેખાય એવી સંજ્ઞાનો આપણે સરવાળો કરતા હતા. ક્લિયર થયું? અહીંયા પણ એ જ વસ્તુ છે, બરાબર. આમ જવાનું પ્રવાહની વિરુદ્ધ, તમને જે છેડો દેખાય લખવા, અત્યારે બેના ધન દેખાય છે એટલે અહીંયા ધન ધન બધું લખ્યું છે, પણ માંડ્યો જે બેટરીનો ઋણ દેખાય એની સંજ્ઞા ઋણ આપવી. ક્લિયર? બરાબર. જો મેથેમેટિક્સ એ ખૂબ ઇઝી છે, સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટબુકમાં અમુક સ્ટેપ એ લોકોએ લખેલા નથી, દાખલા કિંમત મૂક્યા પછી સીધું આ સમીકરણ તમને એમાં દેખાશે. કેમ કરતા બનાવવી તમારા વિચારોને જો ન સમજાય તો આનો સ્ક્રીનશોટ લઈને અભ્યાસ કરી લેજો. ક્લિયર? જરૂરી નથી તમારે દર્શાવવા તમે જ્યારે થિયોરેટિકલ લખતા હોય ત્યારે, કારણ કે ટેક્સ્ટબુકમાં નથી, પણ છતાંય આપણી સમજણ માટે આપણને સરળતા પડે એ મુજબ આપણે જો યાદ ન રાખી શકતા હોય તો આપણે સાદુરૂપ આપીને મેળવવું હિતાવહ છે. ઇન્સોર્ટ દાખલા કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય ત્યારે તમને આ બે સૂત્રો અને આના ગુણધર્મની ખબર હોય કે ઋણ હોય તો ત્યાં ઋણ લેવાનું, અવરોધ તો ક્યારેય કોઈ પણ જગ્યાએ ઋણ હોય જ નહીં. આ મગજમાં બેહાડ્યું ક્યાંય ગમે એવું જોડાણ હોય, ગમે એ દાખલો હોય, ગમે અવરોધને લગતી કાંઈ પણ વાત હોય, અવરોધનું મૂલ્ય ક્યારેય ઋણ હોય જ ન. ક્લિયર? ખાલી ઈએમએફ માટે નહીં, જો આપણે સંજ્ઞા પ્રમાણે વ્યવસ્થિત સમજવાની છે. ઓકે, વ્યવસ્થિત જોઈ લ્યો. એટલે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ.